नमस्कार जय गणेश दर्शक मित्रों वीटीवी की विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम में हूं शास्त्री मुकुंद पंडी आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करू छू। दर्शक मित्रों मित्र एवो शोधीए जे ढाल सरीको होय दुखमा आगळ अने सुखमा पाछळ होय एक एवो व्यक्ति के जे व्यक्तिना आपणा लोहीना संबंध न होवा छता पण ए व्यक्ति आपणा सुख अने दुखनी अंदर सदाईने माटे आपणी साथे रहेतो होय छे। जीवनमां अमुक मित्रों तो एवा होवा ज जोईए के जे मित्रोनी साथे आपणे हळी मळी अने रहीए तो आपणने आनंदनी अनुभूति थाय सुख अने दुखनी वातो आपणे एनी साथे करी शकीए जेनी मित्रता पारदर्शक होय। आवी दर्शक मित्रों क्यांक ने क्यांक मैं गई काले जारे हूं जूनागढ़ नी अंदर हतो त्यारे मैं जोयुं के एक खास जे गायक कलाकार नी अंदर जेने नानी उमर नी अंदर गायकी नी अंदर सारू एवुं नाम मेळव्युं छे एनुं एक्सिडेंट थयुं होवा छतां पण पोताना मित्रना लग्न नी अंदर वायदो आप्यो हतो एटला माटे पोते त्यां हाजर थया। एटले मित्रता नी अंदर बधी वस्तु जायज छे। जिग्नेश बारोट जिग्नेश कविराज तरीके आपणे जेने ओळखीए छीए एटले के मित्रना ज्यारे लग्न होय त्यारे गमे तेवुं दुःख પણ ભૂલી જવું જોઈએ, મિત્રને દુઃખ પડતું હોય ત્યારે પણ ગમે તેવું દુઃખ ભૂલી જવું જોઈએ, તો આવી મિત્રતા હંમેશા આપણા જીવનમાં પણ ક્યાંક હોવી જ જોઈએ। દર્શક મિત્રો કરીએ કાર્યક્રમની શરૂઆત, લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 12/5/2022 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે 11મી તિથિ જેને આજે મોહિની એકાદશી છે। भगवाने ज्यारे मोहिनी स्वरूप ने धारण कर्यु हतु अने दरेक लोकोने मंत्र मुग्ध करी दीधा हता अने राहु अने केतु जेनो जन्म थयो हतो एटले के ज्यारे भगवाने सुदर्शन चक्र वडे ए दैत्यनो नाश कर्यो हतो अने एनी अंदरथी राहु अने केतु नामना बे छायाग्रह उत्पन्न थया हता। आ मोहिनी एकादशीनुं व्रत करवाथी आपणी मननी मनोकामनाओ परिपूर्ण थाय छे। मोहिनी एकादशीनुं व्रत करवाथी आपणा कार्यो सिद्ध थाय छे अने जे लोकोने संतानने लगती समस्या होय आवा व्यक्तिओ पण जो आजे उपाय करे तो एने लाभ मळी शके छे। एनो महिमा शुं छे तो जणावीश, परंतु आजे नक्षत्र रहेशे उत्तरा फाल्गुनी। उत्तरा फाल्गुनी नामनुं नक्षत्र हर्षण नामनो योग विष्टि कहता भद्रा नामनुं आजे करण चाली रह्युं छे। बारे बार राशिओनुं भविष्य कथन जेना आधार उपर कहेवामां आवशे चंद्रमानुं भ्रमण આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ ઠ ને હ રહેશે, તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો આજે મોહિની એકાદશી છે। મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી અથવા કૃષ્ણ ભગવાનના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી આપણી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। આજના દિવસનો વિશેષ પ્રકારનો મહિમા છે ને, આજે ભગવાન વિષ્ણુને પંચામૃત કેસર જલ દ્વારા જો અભિષેક કરવામાં આવે તો પણ ઉત્તમ પ્રકારનું ફળ મળતું હોય છે। વર્ષની અંદર મહિનામાં 2 એકાદશી, વર્ષની અંદર 24 એકાદશી ને જ્યારે અધિક મહિનો આવતો હોય ત્યારે 26 એકાદશી વર્ષની અંદર થતી હોય છે અને દરેક એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે। તો દર્શક મિત્રો આજની એકાદશી જીવનની અંદર સુંદર મજાનો લાભ લઈને આવેલી છે। કયા તમે આજે ઉપાય કરશો કે જેના દ્વારા તમારા કાર્યો સિદ્ધ થઈ શકે? કોરોના કાળની અંદર ઘણા બધા સંકટો આપણે જોયા અને એ સંકટો પછી જ્યારે વળી પાછી ગાડી પાટા ઉપર ચડી ગઈ છે તો આપણે આપણા વ્યવસાયની અંદર જેવી રીતે ભગવાને મોહિની સ્વરૂપને ધારણ કરી બધાને આકર્ષિત કર્યા એવી રીતે આપણે ગ્રાહકને કેવી રીતે આકર્ષિત કરી શકીએ? નોકરીની અંદર દરેક લોકો મંત્રમુગ્ધ થઈ અને તમને યશ માન અને પ્રતિષ્ઠા કેવી રીતે આપી શકે? આ દરેક સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે અને મોહિની એકાદશીના ઉપાયો પણ આપણે જાણવાના છે, પરંતુ એ પહેલા તો આપણે વાસ્તુ ટિપ્સ લેવાની છે। દર્શક મિત્રો વાસ્તુશાસ્ત્ર જીવનની અંદર ઘણું બધું પ્રભુત્વ આપણા જીવન ઉપર ધરાવે છે। શનિને લગતો રાજયોગ થતો હોય, ગુરુને લગતો રાજયોગ થતો હોય, મંગળને લગતો રાજયોગ થતો હોય, દરેક પ્રકારના રાજયોગો હોય, પરંતુ ઘરની અંદર જો વાસ્તુ તમારું ખરાબ છે તો તમને સમસ્યા ઘણી બધી સર્જાઈ શકે છે। ઘણા લોકોના ઈશાન ખૂણાની અંદર ખારકુવો હોય, ઘણા લોકોના ઈશાન ખૂણાની અંદર લેટ્રિન બાથરૂમ હોય, ઘણા લોકોના ઈશાન ખૂણાની અંદર ચોકડી બનેલી હોય અને આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક વધારે પડતા પૈસા, વધારે પડતા નાણા આ લોકોના દવાખાનાની અંદર જતા હોય છે। તો હંમેશાને માટે ઈશાન ખૂણો તમારો સાફ સુથરો હોવો જોઈએ, ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ન હોવો જોઈએ। આ બધી વસ્તુ બહુ મહત્વની છે, તો તમારું મન છે એ આનંદિત અને હર્ષિત રહેશે। દર્શક મિત્રો આજે આપણે દર્શન તો કરવા જ છે, પરંતુ એ પહેલા આજે આપણે
दिन विशेष जाणवो छे, कारण के आजनो दिनो महिमा छे ने ए विशेष प्रकारनो महिमा दर्शावे छे। कारण के सूर्य ने चंद्रनी युति थी अमावस्या थाय छे अने आज सूर्य ने चंद्रनी दृष्टि थी पूर्णिमा थाय छे। तो दर्शक मित्रों आज आपणे वात करी रह्या छीए जे ग्रहोना राजा तरीके ओळखवामां आवे छे एवा सूर्य अने ग्रहोनी राणी तरीके अथवा तो बीजा राजा तरीके ओळखवामां आवे एवा चंद्रमा ग्रहनी, एटले के सूर्य ने चंद्रनी युति आपणा जीवननी अंदर केटलुं महत्व धरावे। जन्माक्षर नी अंदर जो सूर्य चंद्र नी युति छे, तमारी दीकरी अथवा दीकरा नो जन्म 13-14 समास एकम वगैरे तिथि नी अंदर थयो छे अने सूर्य अने चंद्र नो संबंध छे, तो एनु भविष्य केवू रहेशे, एने कया प्रकार नी समस्याओ सर्जाय अने ए समस्याओना अंत माटे आपणे कया उपायो करवा जोईए, दर्शक मित्रों आज विषय पर आपणे आजे वात करवानी छे। दर्शक मित्रों ज्योतिष नी अंदर सूर्य ग्रह ने नव ग्रहोना राजा तरीके ओळखवामां आवे छे, जेनु प्रभुत्व आपणा दरेक क्षेत्रनी अंदर यश मान अने प्रतिष्ठा साथे रहेलू छे। जेनो सूर्य बलवान एवा व्यक्तिने यश मान अने प्रतिष्ठा सारा एवा प्राप्त थाय छे, आवा व्यक्तिओने अधिकार दरेक वस्तुना अधिकारो सारा एवा प्राप्त थाय छे अने आवा व्यक्ति हंमेशाने माटे सामेवाळी व्यक्ति उपर आक्रमकतापूर्वक पोते कार्य करता होय छे अने आवी रीते पोते सिद्ध करी शकता होय छे। ज्यारे चंद्र ग्रहने आपणे जाणीए तो चंद्र मननो कारक ग्रह गणवामां आवे छे, मननी भावनाओ साथेनो संबंध रहेलो छे, रचनात्मक प्रवृत्तिओ साथेनो संबंध रहेलो छे अने ક્યાંક ને ક્યાંક આ મનની ભાવનાઓ દરેક વસ્તુને લાભ અને નુકસાનની અંદર પ્રેરિત કરતી હોય છે। જ્યારે દર્શક મિત્રો સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે આવી જાય, અંશાત્મક રીતે જ્યારે બંને સાથે જોડાય ત્યારે અમાવસ્યા કહેવામાં આવે છે। અને જો તો તમે ઘણી વખત આપણે જોયું પણ હશે ને, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ જોવામાં આવે તો સમુદ્રની અંદર જે ભરતીને ઓટની પ્રક્રિયા છે એ સૂર્ય અને ચંદ્ર આધારિત જ છે। તમે અમુક જગ્યાએ તમે જોજો, આપણે નથી કહેતા કે આને મેન્ટલી ડિસ્ટર્બન્સ છે, તો આવું મેન્ટલી ડિસ્ટર્બન્સ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વધારે પડતું આપણને જોવા મળતું હોય છે। તો દર્શક મિત્રો આ સૂર્ય અને ચંદ્ર આ યુતિનું ફળ શું છે, જેના જન્માક્ષરની અંદર સૂર્ય અને ચંદ્રની યુતિ છે એ યુતિ એને કેવું પરિણામ આપે છે। દર્શક મિત્રો ચંદ્ર સૂર્યથી જેટલો બળવાન હોય એટલું એને બલ સારું એવું પ્રાપ્ત થાય છે, જેના લીધે પોતે પોતાના જીવનની અંદર માનસિક રીતે પોતે સારો એવો લાભ મેળવી શકતા હોય। જ્યોતિષ શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે કુંડલીની અંદર કાલ પુરુષની કુંડલીની અંદર ચોથું સ્થાન એ ચંદ્રમા સાથે જોડાયેલું છે, જ્યારે પાંચમા સ્થાનનો સ્વામી એ સૂર્ય ગણવામાં આવે છે અને ત્રિકોણની યુતિ હંમેશાને માટે રાજયોગનું નિર્માણ કરે છે। જો સૂર્ય ચંદ્રની યુતિ તમારા ચતુર્થ અથવા પંચમ સ્થાનની અંદર છે, ત્રિકોણની અંદર છે, તો અવશ્ય એ રાજયોગનું નિર્માણ કરે ને એના દ્વારા તમને આર્થિક શારીરિક સમસ્યાઓ તમારી દૂર થાય અને તમને ઉત્તમ પ્રકારના લાભો પણ મળી શકતા હોય છે। દર્શક મિત્રો એવું કહેવામાં આવે છે કે સૂર્ય એ ડાબી આંખ અને ચંદ્રમા એ જમણી આંખ તરીકે ઓળખાય, એટલે કે જો તમારે ડાબી આંખમાં સમસ્યા છે તો તમારો સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો છે, ચંદ્ર તમારા જમણા આંખની અંદર સમસ્યા છે તો તમારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી જમણી આંખની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે। આવી જ રીતે આપણા શરીરના જે અલગ અલગ અંગો છે, ડાબો અંગ અને જમણો અંગ, એની અંદર સૂર્યનો જે પ્રભાવ છે ડાબા અંગ ઉપર રહેલો છે અને ચંદ્રમાનો પ્રભાવ છે એ જમણા અંગ ઉપર આપણે રહેલો છે। દર્શક મિત્રો એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને સંતાનને લગતી સમસ્યા હોય એમાં પણ ચંદ્રમાનો વિશેષ પ્રકારનો ભાવ હોય છે, એટલે જો સૂર્ય અને ચંદ્ર અંશાત્મક રીતે પોતે સાથે આવી જાય તો આવા લોકોને મનની સમસ્યા થાય છે, આવા લોકોને સંતાનને લગતી સમસ્યાઓ થાય છે અને આવા લોકોને જ્યારે અમાવસ્યા હોય તો અમાવસ્યાની અંદર દીકરી અથવા દીકરાનો જન્મ શુભ માનવામાં નથી આવતો, જેના લીધે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે, જેના લીધે આર્થિક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ પણ સર્જાતી હોય છે। મેષ અને વૃશ્ચિક લગ્નની અંદર સૂર્ય અને ચંદ્ર જો ત્રિકોણના સ્વામી બનતા હોય, અંશાત્મક રીતે સાથે રહેતા હોય તો અવશ્ય એ એક પ્રકારના રાજયોગનું સર્જન પણ કરતા હોય છે। દર્શક મિત્રો ચંદ્રમાના અંશ એમાં જોવા અત્યંત જરૂરી છે। દર્શક મિત્રો સૂર્ય અને ચંદ્ર જ્યારે જન્માક્ષરની અંદર સાથે હોય ત્યારે કેવા પ્રકારનું ફળ આપે છે, આપણે નથી કહેતા સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થાય, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થાય, એવી રીતે સૂર્ય અને ચંદ્ર એક પ્રકાશ છે, એક ઉગ્રતા છે તો બીજું શીતળતા છે। હવે કોઈ દિવસ ગુસ્સો અને શાંત સ્વભાવ બે સાથે આવે ના આવે, પરંતુ જો સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે તો આવા વ્યક્તિનું વ્યક્તિત્વ એવા પ્રકારનું હોય છે, ઘડીકવાર ગુસ્સો આવી જાય,
घड़ीक वार गुस्सो शांत थई जाए अने एनी अंदर जो एना जन्माक्षर नी अंदर कयो ग्रह बलवान छे, सूर्य बलवान छे के चंद्र बलवान छे, ए मुजब एने फळ आपतो होय छे। तो दर्शक मित्रों, तमारी जन्माक्षर नी अंदर सूर्य अने चंद्र आ बन्ने ग्रहो साथे छे तो तमारे कयो उपाय करवो जोईए अने आ उपाय द्वारा तमने केवा प्रकारना लाभ मळी शके आ विषय उपर आपणे वात करवाना छीए। दर्शक मित्रों, आपणा घरनी अंदर पण सूर्य ए पूर्व दिशा नो कारक ग्रह गणवामां आवे छे। पूर्व दिशा नो स्वामी ए सूर्य छे। मानी लो के तमारी कुंडली नी अंदर राहु दूषित थई रह्यो छे ने राहु नी महादशा आवी रही छे, तो तमे जोजो के ज्यारे राहु नी महादशा आवशे, राहु तमारो खराब छे, तो घरमां इलेक्ट्रिक इलेक्ट्रॉनिक्स आइटम बगड़वानुं प्रमाण रहेशे ने तमारो नैऋत्य खूणो दूषित थशे, जेना लीधे तमारा घरनी अंदर ए समयगाळा दरमियान घणी बधी समस्याओ बीजी पण सर्जाती जणाशे। आवी रीते दर्शक मित्रो, चंद्र वायव्य खूणानो स्वामी बने ने ईशान खूणानी अंदर पण एनो प्रभुत्व होय छे, कारण के ईशान ए मननो खूणो छे। ज्यारे सूर्य ने चंद्र बन्ने ग्रहो साथे छे तो तमारा घरनी अंदर पण तमारे पूर्व ईशान अथवा वायव्यनो दोष आवी शके अने एना लीधे तमारा जीवनमां लग्नने लगती समस्या, शारीरिक समस्या, मानसिक समस्या अने आर्थिक समस्याओ पण सर्जाती होय छे। तो आवी समस्याओने दूर करवा माटे तमारे कया उपाय करवा? सूर्य ने चंद्र बन्ने ग्रहो साथे छे अने एना लीधे तमे तमारा जीवननी अंदर मृत्युतुल्य कष्ट भोगवी रह्या छो, तो एना माटे तमारे कया उपाय करवा? सब्जेक्ट उपर वात करीशुं, परंतु ए पेला दर्शक मित्रो आपणे जोईए आजनो शुभांक। दर्शक मित्रों, आजना अंक नी जो बात करवामां आवे तो आजना दिवसनी अंदर त्रण अंक तमारा माटे लाभदायी छे। आजे त्रण अंकनो जेटलो उपयोग तमे करशो एटलो तमने सारो लाभ मळी शकशे। कलरनी वात करीए दर्शक मित्रों, तो आजना दिवसनी अंदर खास मरून अने घेरो लाल कलर तमारा माटे लाभदायी रहेतो जणाशे। आजना दिवसनी अंदर दर्शक मित्रों, शुभ समय तमारा माटे 12 अने 4 मिनिट थी 12 अने 48 मिनिट सुधीनो रहेशे। आजे राहु कालनो समय छे बपोरे 3 अने 9 मिनिट थी सांजे 4 अने 31 मिनिट सुधीनो रहेशे। आजनी शुभ दिशा तमारा माटे उत्तर छे अने अशुभ दिशानी वात करीए तो पश्चिम अने वायव्य दिशा तमारा माटे अशुभ बनी रही छे। मकर राशिवाळा जातकोए आजे वाणीमां वर्तनमां संयम राखवो बहु ज जरूरी छे, एना लीधे तमारे समस्याओ सर्जाई शके छे। दर्शक मित्रों, हवे आपणे जेनी जोईए राह, कारण के एकादशीनो दिवस छे अने भगवान बालकृष्णनी राह जोवा माटे तो श्रीमद भागवतनी अंदर पण रात्रिना 12 वागे भगवान कृष्णए ज्यारे जन्म लीधो ने त्यारे એને જ્યારે લઈ જવામાં આવ્યા ગોકુલ તરફ, ત્યારે ઘણા બધા ગોપીઓએ ગોપોએ ઘણા બધા લોકોએ ભગવાનની રાહ જોઈતી। તો આજે તો એકાદશી, મોહિની એકાદશી, અને આજે આપણે ભગવાનના દર્શન કરવા માટે આપણે આટલી રાહ જોઈ, તો ચાલો આપણે જઈએ અમદાવાદની અંદર ઇસ્કોન 4 રસ્તા ઉપર આવેલા ઇસ્કોન મંદિરની અંદર, જે જગ્યાએ ભગવાનના દર્શન કરવાથી આપણા મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। હરિકૃષ્ણ મહારાજનું આ સુંદર મજાનું મંદિર, જેની પ્રાણ પ્રતિષ્ઠા 17 એપ્રિલ 1997 ના રોજ રામ નવમીના દિવસે કરવામાં આવી હતી, ત્યારથી આ મંદિર અમદાવાદની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની ગયું છે। દર્શક મિત્રો, આ મંદિરનું ખરું નામ તો શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે। મંદિરનું ગર્ભગૃહ 3 ખંડની અંદર વેચાયેલું છે, જેની અંદર પ્રથમ ગર્ભગૃહની અંદર શ્રી શ્રી ગૌર નિતાઈ એટલે કે શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુજી બિરાજમાન છે, જે નિત્યાનંદ પ્રભુની લીલા છે, અને શ્રી લઘુપ્રાત તેમના ગુરુ મહારાજ ભક્ત સિદ્ધાંત સરસ્વતીના ગ્રહો છે। બીજું અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ જેની અંદર રાધા ગોવિંદની મૂર્તિ બિરાજમાન છે, એવું કહેવામાં આવે કે રાધા કૃષ્ણ એ પ્રેમનું પ્રતીક ગણવામાં આવે છે, અને રાધા કૃષ્ણ એનું સ્વરૂપ એ મોહિની એવું એક સ્વરૂપ છે કે જે લોકોને આકર્ષિત કરી લે છે। તો આવું દિવ્ય સ્વરૂપના દર્શન કરવાથી આપણા મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। શ્રી શ્રી પ્રહલાદ નરસિંહજી સાથે અહીંયા સોવે છે, અને ત્રીજા ગ્રહ ગર્ભની અંદર સીતા રામ અને લક્ષ્મણ હનુમાનજી મહારાજ સાથે બિરાજમાન છે। અહીંયા શિલ્પ સ્થાપત્ય કલાનું સુંદર મજાનું સ્વરૂપ છે, અને જેની અંદર ભગવાનના અલગ અલગ રાસ લીલાઓના પણ દર્શન કરેલા છે। દર્શક મિત્રો, આવા સુંદર મજાના દિવ્ય દર્શન કરવાથી, મોહિની સ્વરૂપના આવા દર્શન કરવાથી, રાધા કૃષ્ણ ભગવાનના આવા દર્શન કરવાથી, સીતારામ લક્ષ્મણના દર્શન કરવાથી, અને સદાયને માટે જે જગ્યાએ ભગવાનનું ભજન ચાલે છે, કીર્તન ચાલે છે, હરે રામ હરે કૃષ્ણની ધૂન ચાલે છે, પ્રસાદનો લાવો વહે છે, આવા સુંદર મજાના દિવ્ય મંદિર ઇસ્કોન મંદિરના દર્શન કરવાથી આપણા ભક્તોની, દરેક ભક્તોની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। તો દર્શક મિત્રો, વાત કરી લઈએ કોલર મિત્ર સાથે। હલો હલો, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ। હાજી, હા, આપણે મારા સલાન છોકરી વિશે પૂછવાનું હતું। હાજી, એનું નામ છે સાનિયા। તારીખ
7/9/2006। જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે। સવારે 5। જન્મ સ્થળ? અમદાવાદ। શું પ્રશ્ન હતો? એને 10માની પરીક્ષા આપી જાવ, આગળ એને શું કરવું, કઈ લાઈન લેવી। ચાલો હવે વાત કરી લઈએ આપણે જન્માક્ષરની। પહેલી વસ્તુ એવી છે કે એમના જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલી છે। દર્શક મિત્રો, પંચમ સ્થાન હંમેશાને માટે કુંડલીની અંદર 12 ભાવ રહેલા હોય છે। 12 ભાવ ઉપર 12 ભાવો છે, એના દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ કે કયા વ્યક્તિને શેમાં લેણા દેણી છે। ગ્રહોનું પ્રભુત્વ જીવનમાં વિશેષ પ્રકારનું છે, કયું તત્વ બળવાન છે, આ બધી વસ્તુ બહુ માન્ય રાખે। આપણે લગ્ન કુંડલીની સાથે સાથે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને ખાસ કરીને અલગ અલગ કુંડલીઓનો અભ્યાસ પણ કરવામાં આવતો હોય। હવે કર્ક લગ્નની કુંડલીની અંદર સૂર્ય, શુક્ર અને બુધ આ 3 ગ્રહો સિંહ રાશિની અંદર ધનસ્થાનમાં, સાથે જે મંગળ કેતુ છે ને ભાગ્યસ્થાનમાં રાહુ મહારાજ છે। હવે અમુક સમય અંતરે આને માનસિક ડિસ્ટર્બન્સ સર્જાય, એટલે કે મેન્ટલી ડિપ્રેસ થઈ જાય। આવડત તો ઘણી બધી છે, છતાં પણ વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય। હવે 5મા સ્થાનનો સ્વામી મંગળ કેતુની સાથે છે, જે ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર થોડીક રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શનિની 3જી દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડે છે, એટલે આ વ્યક્તિને કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર જો તમે આગળ વધારવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય એને સારી સફળતા મળી શકશે। માન સન્માન પ્રતિષ્ઠા સાથે પોતે સારી એવી જોબ પણ મેળવી શકશે। દર્શક મિત્રો, આજે જે લોકોનો જન્મદિવસ છે, આવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ। તમારું આ વર્ષ મંગલમય, આનંદમય, સુખમય રહે અને તમારા કાર્યો સિદ્ધ થાય, ભગવાન વિષ્ણુની આરાધના કરજો। અને જે લોકોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ। તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, રાધા કૃષ્ણની સેવા કરજો અને રાધા કૃષ્ણ ભગવાનની આજે પૂજા કરજો તો આપને સારો લાભ મળી શકશે। રોકાઈએ એક નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો તમારી મનપસંદ ચેનલ વીટીવી ગુજરાતી। જય ગણેશ! આદાબ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ, એક છે પ્રકાશ તો બીજું છે શીતળતા, એટલે પ્રકાશ અને શીતળતાનો સમન્વય, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એવી સૂર્ય અને ચંદ્રની એવી યુતિ કે જે જીવનની અંદર ક્યારે ચહલપહલ મચાવે કંઈ નક્કી નથી હોતું અને ક્યારે લાભ આપે એ પણ નક્કી નથી હોતું, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ અને સૂર્ય ચંદ્રની યુતિ તમારા કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર છે તો એ કેવી રીતે તમને લાભ અને નુકસાન આપી શકે ને એના માટે ઉપાયો કયા કરવા, આ જ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે। પરંતુ એ પહેલા લઈએ મેષ રાશિ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગને સામાન્ય જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે। મોશાળ પક્ષ તરફથી આજે તમારે સમજી વિચારીને વ્યવહાર કરવો તમારા માટે લાભદાયી છે અને ભાઈ બહેનો તરફથી આજે તમને સારું સુખ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। આજે આર્થિક લાભની તકો પણ તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરી ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। હવે વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર જે વવહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજે ધન પ્રાપ્તિ માટે ઉત્તમ અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। આજના દિવસની અંદર રોજગારીની પણ તમને સારી તકો મળતી જણાય અને ધાર્મિક કાર્યની અંદર મન લાગશે, જેના લીધે મન તમારું પ્રફુલ્લિત બનતું જણાશે અને મન તમારું આનંદિત બનતું જણાય। કોઈ પણ નવી વસ્તુ ખરીદવી હોય કે વેચવી હોય તો અવશ્ય આજનો દિવસ તમારા માટે લાભદાયી છે, આપને સુંદર મજાના લાભો મળી શકશે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર આપે સારો લાભ મેળવવો છે તો માખણ અને મિશ્રીનો પ્રસાદ ભગવાનને અર્પણ કરી અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયન નમઃ, ભગવાનના સચ્ચિત અને આનંદના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનના મંત્રનો જપ કરવો જોઈએ, અવશ્ય આપને સફળતા મળી શકશે। દર્શક મિત્રો, ભજનમાં મંત્ર શક્તિમાં એટલી બધી તાકાત રહેલી છે કે એ તાકાત તમારા દીકરા અથવા દીકરી એના અભ્યાસમાં પણ તમને એક એનર્જી આપે છે, તમારા વ્યવસાય અથવા નોકરીમાં પણ એનર્જી આપે છે। એક સમય એવો હોય કે જ્યારે તમે વૃદ્ધાવસ્થાની અંદર હો તો તમને માનસિક રીતે પણ સપોર્ટ આપે છે અને આ રિસર્ચ
अमेरिका नी अंदर ऑलरेडी करेलू छे ने ए लोकोए अलग अलग एजना अलग अलग जे लोको उमरना हता एना उपर आ रिसर्च कर्यु हतु के जे लोको सवारना पोरमां ध्यान करे छे भजन करे छे भक्ति करे छे एवा व्यक्तिओनु आध्यात्मिक लेवल अने बुद्धि क्षमता नी अंदर केटलो बधो वधारो थाय छे याद शक्ति पण जबरदस्त वधे छे तो आजना मोहिनी एकादशीना दिवसे भगवाननुं भजन करवाथी आपने सारो लाभ मळी शके कॉलर मित्रने सांभळीए मोहिनी एकादशीए कया उपाय करवा पछी आपणे जाणीशुं एक कॉलर मित्र साथे वात करीए हेलो जय गणेश शुकंदर जय गणेश बेन मारी दीकरी विशे पूछवा मांगु छुं तमारी सुपुत्रीनुं नाम नाम राधिका छे राधिका बेन नी तारीख 7/12/96 7/12/1996 समय रात्रे 10 થી 10:40 ની વચ્ચે રાત્રે 10 થી 10:40 ની વચ્ચે તો 10 ને 20 મૂકી દઉં મૂકી દીધું બસ જન્મસ્થળ જન્મસ્થળ સુરેન્દ્રનગર નું લખતર સુરેન્દ્રનગર નું લખતર શું પ્રશ્ન હતો હવે એના 4 વર્ષ થી અમે સગાઈ નું ગોતી છીએ આવે નક્કી થઈ જાય એવું બધું થાય પણ લગ્ન ક્યારે થાય છે ને કેવા પાત્ર સાથે થશે અને સરકારી નોકરી ની ટ્રાય કરે છે બીએસસી બીએડ છે તો એને સરકારી નોકરી ની યોગ છે અને લગ્ન ક્યારે ને કેવા પાત્ર ચલો રાધિકા ને કાન ક્યારે મળશે આપણે એ જોઈ લઈએ પહેલી વસ્તુ એવી છે કે કર્ક લગ્ન ની કુંડલી છે અને કર્ક લગ્ન ની અંદર ભાગ્ય સ્થાનમાં શનિ કેતુ નો શ્રાપિત દોષ વિરાજમાન છે અને સપ્તમાધિપતિ શનિ કેતુ ની સાથે છે હવે સાતમા સ્થાન નો સ્વામી કેતુ ની સાથે બિરાજમાન હોય એટલે લગ્ન માં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન ઉત્પન્ન કરાવડાવે શુક્ર ચંદ્ર સાથે છે ચિંતા ન કરો પાત્ર બહુ જ સારું મળશે પરંતુ દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો ન સર્જાય અને દાંપત્ય જીવનની અંદર ખટરાગના લીધે સમસ્યા ન સર્જાય એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે એના માટે શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ બ્રાહ્મણ સાથે આપ પાસે આપ અવશ્ય કરાવી લેજો બીજા નંબરની અંદર મીન રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજનું ભ્રમણ ચાલુ છે શનિની મહાદશા છે શનિની પ્રત્યંતર દશા છે આગામી 15 જૂન પછી આનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે પ્રયત્ન કરો અવશ્ય એને સારો લાભ મળી શકશે અને સારા કાર્યો સિદ્ધ થઈ શકશે દર્શક મિત્રો મેં એક મારા પ્રોગ્રામની અંદર ખાસ એક વસ્તુ કીધી હતી કે જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિને લગ્ન જીવનમાં સમસ્યાઓ અમુક અમુક સમયાંતરે જો ખાડાના સ્થાનમાં બેઠો હોય તો સમસ્યાઓ સર્જાઈ શકે છે જેનો મંગળ સારો હોય એના હસબન્ડ ક્યાંક ને ક્યાંક પોતાનાથી ડાઉન જઈ શકે છે જો એવા સ્થાનની અંદર બિરાજમાન હોય તો હવે આ મુજબ જોવા જઈએ તો આમના જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે જેના લીધે આ વ્યક્તિને કેરિયરની અંદર સફળતા સારી મળી શકશે પોતે પોતાના કેરિયરની અંદર આગળ વધવા માટે એટલે કે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરશે તો અવશ્ય એને ગવર્મેન્ટ જોબ પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે એક બેન શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરાવજો જેથી સારો લાભ મળતો જણાય ભાગ્યમાં કેતુ છે ધર્મસ્થાનની અંદર ધજાનું દાન કરવું એમના માટે ઉત્તમ ગણાશે એનાથી જીવનની અંદર પ્રગતિ મળશે અને સારો લાભ પણ મળતો જણાય કુંભ વૃષભ કન્યા અને ધન 4 રાશિ સાથે લેણા દેણી બની રહી છે બીજા એક કોલર મિત્રને સાંભળીએ એની સમસ્યાનું સમાધાન મેળવવા પણ આપણે પ્રયત્ન કરીએ હલો 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 જય ગણેશ મુકુંદભાઈ જય ગણેશ મારે મારી દીકરી માટે પૂછવું છે એની જન્મ તારીખ છે 25/11/2005 સમય 6:38 સાંજે 18:38 જન્મનું સ્થળ જન્મનું સ્થળ અમદાવાદ શું પ્રશ્ન હતો બેન હવે અત્યારે 12 સાયન્સ માં છે મહેનત કરે છે પણ એટલું ફળ મળતું નથી એટલે કોન્ફિડન્સ ઘટી જાય છે તો આગળ એમબીબીએસ માં એને કેવું રહેશે ચલો હવે આપણે જન્માક્ષર ની વાત કરીએ બેન પહેલી વસ્તુ તો એવી છે કે વૃષભ લગ્ન ની કુંડલી છે જે લોકોને ડોક્ટર બનવું છે દર્શક મિત્રો ડોક્ટર માં પણ અલગ અલગ પ્રકારના ગ્રહો હોય કોઈને સર્જન બનવું હોય તો એના માટે અલગ ગ્રહો જવાબદાર છે કોઈ વ્યક્તિ છે એને ખાલી ડોક્ટર બનવું હોય ઘણાને ગાયનેક ડોક્ટર બનવું હોય તો એના માટે પણ ગ્રહો અલગ ફાળો ભજવતો હોય કારણ કે દરેક ગ્રહોની પ્રકૃતિ અલગ અલગ પ્રકારની છે હવે જે વ્યક્તિના જન્માક્ષરની અંદર અલગ અલગ ગ્રહોનો સંબંધ સર્જાયેલો હોય આવા વ્યક્તિઓને ડોક્ટરના યોગ બની શકતા હોય કઈ રીતે તો જોવાનું જ છે પરંતુ વાત આમના જન્માક્ષરની પહેલા કરીએ વૃષભ લગ્નની કુંડલીની અંદર 12મા સ્થાનમાં મેષ રાશિનો મંગળ બિરાજમાન છે મંગળની સંપૂર્ણ દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડી રહી છે ઓલરેડી શનિ મહારાજ 3જી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે અને 10મી દ્રષ્ટિ મંગળ ઉપર કરે છે એટલે આપ ચિંતા ન કરો તમારી દીકરીને ડોક્ટર થવાનો યોગ છે
પરંતુ મેષનો મંગળ 12મે છે, જે કોન્ફિડન્સ લેવલ એનું ઘટાડી દે છે. એના માટે મંગળવારના દિવસે ભાખરીને ગોળનું દાન ગાયને અવશ્ય કરવું જોઈએ. હાથમાં લાલ કલરનો ઊનનો દોરો પોતાની હાઈટ મુજબ પોતે પહેરી લેવો જોઈએ, એનાથી પણ સારો લાભ મળી શકશે. અને કર્કનો શનિ ક્યારેક માઇન્ડ કન્ફ્યુઝ કરાવી દે, એના માટે ભગવાન શંકરની ઉપાસના કરવી ઉત્તમ ગણાય. બની શકે તો દર શનિવારના દિવસે, દર બુધવારના દિવસે, દર સોમવારના દિવસે ભગવાન શંકર ઉપર દૂધનો અને કાળા તલનો અભિષેક કરવાથી પણ બેન સારી સફળતા મળશે અને એને સારા લાભો પ્રાપ્ત થતા જણાશે. એક બુધનો પન્નો ટચલી આંગળીની અંદર અવશ્ય ધારણ કરાવી દેવો જોઈએ. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે અને પછી આપણે જાણીશું કે આજે મોહિની એકાદશી છે. આજના દિવસની અંદર કયા ઉપાયો કરશો કે જેથી તમારા કાર્યો સિદ્ધ થાય ને આપને સારો લાભ મળી શકે. સૂર્યચંદ્રની વાત તો કરીશું, જો તો ક્યાંય ન જશો, જોતા રહો તમારી મનપસંદ ચેનલ એટલે વીટીવી ગુજરાતી. જય ગણેશ. બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી, પરંતુ વાત આપણે પહેલા સૂર્ય અને ચંદ્રની કરીએ છીએ. દર્શક મિત્રો, જે વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે અને અમાવસ્યાનો જન્મ એટલે કે સૂર્ય ચંદ્ર અંશાત્મક રીતે જોડાયેલા છે, તો આવા વ્યક્તિઓને ચંદ્રમાનું સારું ફળ પ્રાપ્ત નથી થતું અને આવા વ્યક્તિઓ મેન્ટલી ડિસ્ટર્બ રહેતા હોય છે, મનને લગતી સમસ્યાઓ રહેતી હોય છે અને આવા વ્યક્તિઓને ક્યારેક ક્યારેક ઊંઘની સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, પરંતુ એ પહેલા લઈએ મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના અક્ષર જે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. જીવનની અંદર બધું પરિવર્તિત છે ને એટલા માટે આજે તમારે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. પૈસાની લેવડમાં, પૈસાની દેવડમાં આજે તમને અનુકૂળતા રહેતી જણાય ને રાજ્ય પક્ષ તરફથી પણ આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજના દિવસની અંદર જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જે જાતકો છે, આ જાતકોએ આજે ભગવાન વિષ્ણુને ગુલાબના પુષ્પનો હાર અર્પણ કરવાનો છે. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, એટલે કે તમારા જીવનમાં દરેક જગ્યાએ મધુરતા પ્રાપ્ત થાય માટે મધુરાષ્ટકમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્કના અક્ષર જે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે વડીલ વર્ગ દ્વારા તમને શુભ સમાચારની, સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. આજે શેરબજારની અંદર અથવા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિની અંદર જો તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. આજે ખાન અને પાનમાં પરેજી રાખશો તો આપને સારો લાભ મળતો જણાય. પસંદીદા કાર્ય કરવાથી તમને સારી સફળતા મળવાના સુંદર મજાના યોગો બની રહ્યા છે. દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી છે. આજના દિવસની અંદર દરેક લોકોએ તુલસી માતાની 11 મિનિમમ પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ. તુલસી માતાના નીચે તમારે ગાયના ઘીનો દીપક કરી અને 11 પ્રદક્ષિણા કરવાથી પણ આપને સારો લાભ મળી શકે છે. બીજા કયા એવા ઉપાયો છે કે જે આજે તમે કરશો? સૂર્ય અને ચંદ્રની યુતિ માટે કયા ઉપાયો કરશો જોઈએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્રને સાંભળીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું હતું. તમારા બાબાનું નામ? નિકુંજ. તારીખ? 17/9/99. સમય? સમય સવારે 6:10. સવારે 6:10. ઓકે. જન્મસ્થળ? નવસારી. ઓકે. શું પ્રશ્ન હતો? એને ભણવામાં ધ્યાન નથી, તો એને ધંધામાં યોગ છે કે પછી નોકરીમાં? તો એને કયા ધંધામાં કે નોકરીમાં એને સારું આગળ વધવા માટે? પેલા તો તમારા બાબાને કોઈની નીચે કામ કરવું નથી ગમતું. હવે સિંહ લગ્ન હોય, સિંહ રાશિનો સૂર્ય હોય, એને કોઈની નીચે કામ કરવું ના ગમે. મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ છે, ચતુર્થ સ્થાનની અંદર છે. મંગળ મહારાજ સ્વગુરુ છે, જમીન મકાનને લગતા ધંધામાં સારી સફળતા અપાવે. મેષના ગુરુ અને શનિનો આધ્યાત્મિક યોગ બિરાજમાન છે ભાગ્યસ્થાનની અંદર. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે. નીચસ્થ શનિ મહારાજ છે, જે પરિશ્રમ કરવા છતાં અમુક સમયે ફળ આને ઓછું અપાવશે. પણ એના જન્માક્ષરની અંદર રાહુ અને શુક્ર 12મા સ્થાનની અંદર કર્ક રાશિના છે અને ધન સ્થાનની અંદર કન્યા રાશિનો બુધ બિરાજમાન છે, જે પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ દ્વારા
પોતે સારા એવા રૂપિયા કમાઈ શકશે અને જમીન મકાનના વ્યવસાય સાથે લેણા દેણી સારી છે, વાણીના લગતા વ્યવસાય સાથે લેણા દેણી સારી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા બિઝનેસ સાથે લેણા દેણી સારી છે અને રાજકારણમાં પણ જો પોતે ઈચ્છે તો સફળતા એને સારી એવી પ્રાપ્ત થઈ શકશે. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આ વ્યક્તિ જે જગ્યાએ જતા હશે એ જગ્યાએ પોતાની ઇમ્પ્રેશન પોતે જમાવી શકે એવું એનું વ્યક્તિત્વ પોતે આરામથી બનાવી શકતા હશે. તો અવશ્ય બેન આ વ્યવસાયની અંદર એને આગળ વધારશો તો આપને સારો લાભ મળી શકશે. બીજા એક કોલર મિત્રને આપણે સાંભળીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ, બોલો. મારે પ્રશ્ન હતો મારા દીકરા માટે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ પરીક્ષિત નંદકિશોરભાઈ આસરા. જન્મ તારીખ? જન્મ તારીખ 15/4/2003. 15/4/2003. સમય? સમય 2:20, બપોરે 2:20. ઓકે, 14:20. હા. જન્મનું સ્થળ? ભાવનગર. ભાવનગર. શું પરીક્ષિતભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો હતો? મારે પ્રશ્ન એ છે કે મારા દીકરાને હવે અત્યારના તો એ ભણે છે, કોમર્સની લાઈન લીધી છે, એને એકચ્યુઅલી હજી એમ આગળ એને શું કરવું ને એના વિશે એમને નથી ખ્યાલ આવતો. અત્યારે એ સીએની ઓફિસે ખાલી શીખે છે, બરાબર. તો હવે આગળ એમને ધંધો કરવો છે પણ કયો કરવો ને એ કઈ એમને હજી નથી ખ્યાલ આવતો. અમારે વેપારી છે, અમારે કાપડની દુકાન છે. ઓકે, તો એમાં એને લેણા દેણી છે કે નહીં? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પેલી વસ્તુ તો બેન, પરીક્ષિત શ્રીમદ ભાગવતની અંદર બહુ સુંદર મજાની કથા પણ પરીક્ષિતની આવે છે અને તમારા બાબાના જન્માક્ષર માં પણ ઉચ્ચનો ગુરુ છે, એટલે જેને કહેવાય કે આમ તમારો દીકરો નેતૃત્વ શક્તિ સારી ધરાવનાર વ્યક્તિ છે. હવે આમના જન્માક્ષરમાં બુધ, શનિ અને મંગળ આ ત્રણે ત્રણનો પરિવર્તન યોગ સર્જાઈ રહ્યો છે, જેના લીધે બુધ પાવરફુલ થાય. જેનો બુધ પાવરફુલ થતો હોય આવા વ્યક્તિને જો સીએમ કરવું હોય, એટલે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ જવું હોય, સીએ કરવું હોય, તો અવશ્ય એની અંદર પોતે આગળ જઈ શકે અને એના દ્વારા સારી સફળતા મેળવી શકે. કારણ કે આવા વ્યક્તિઓ ગણિતની અંદર પણ આગળ નીકળી શકતા હોય છે. તો તમારા બાબાને એની અંદર લેણા દેણી બહુ જ સારી છે. મારી દ્રષ્ટિએ એ લાઈન પકડવી એમના માટે સારી રહે. હવે બીજી લાઈનની વાત કરીએ તો ગુરુ આનો ઉચ્ચનો છે, યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય આવા વ્યક્તિઓ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે. હવે ઉચ્ચનો ગુરુ છે એટલા માટે આની નેતૃત્વ શક્તિ પણ સારી છે, એટલે કોઈ પણ બિઝનેસ જેની અંદર મેઈન પાવર સપ્લાય થી લઈ અને જેનું નેતૃત્વ આના હાથમાં હોય આવો બિઝનેસ કરવાથી પણ એને સારો લાભ મળી શકે. હવે 7મા, 10મા અને 12મા સ્થાનનો પરિવર્તન યોગ છે, પત્ની આવ્યા પછી આનો ભાગ્યોદય સારો કરાવશે, જેના દ્વારા વિદેશોની અંદર પણ આ પોતાનો વ્યવસાય સારો એવો કરી શકશે. લાભસ્થ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, એના માટે બેન બની શકે તો એકાદશ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, એટલે ચાંદીની નક્કર ગોળી તમારા છોકરાને કહેજો કે એની પાસે રાખે, એનાથી પણ સારો લાભ મળી શકશે. 3-3 ગ્રહો ઉચ્ચના બિરાજમાન હોવાના લીધે જીવનમાં સારી સફળતા અવશ્ય મેળવી શકશે. દર્શક મિત્રો, વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ, આવા સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહત્વના નિર્ણય લેવામાં તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પગ અને કમરના દુખાવાના દર્દથી તમારે સંભાળવું આવશ્યક રહેશે. વ્યવસાયની અંદર આજે મંદ ગતિએ તમને સફળતા મળવાના પણ સંપૂર્ણ ચાન્સ બની રહ્યા છે. આજે પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ રહેતી જણાશે. શું કરવું જોઈએ? આજે રાધા કૃષ્ણ ભગવાનની આજે પૂજા કરો, અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે. બની શકે તો આજના દિવસની અંદર શ્રુતવા ગૃણાન ભુવન સુંદર શૃણ વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ, એટલે કે જે રુકમણીજીએ ભગવાન કૃષ્ણને પત્ર લખ્યો હતો, એટલે કે લવ લેટર લખેલો હતો, એના 8 શ્લોકોનું જો આજે પઠન કરવામાં આવે તો પણ આપને સારો લાભ મળતો જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિની અંદર વધારો થતો જોવા મળશે. દાંપત્ય જીવનની અંદર પણ બધાના સહયોગથી સુખમાં વધારો થતો જોવા મળે. આજના દિવસની અંદર તણાવયુક્ત, ચિંતાયુક્ત જીવનશૈલીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. કામકાજમાં આજે વિરોધીઓથી તમારે સાવચેતી રાખવી આવશ્યક રહેશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ગંગાજલમાં કેસર ઘોળી, એટલે કે ગંગાજલવાળું જલ ભગવાન કૃષ્ણ ઉપર એને સ્નાન કરાવવા.
કરવામાં આવે તો અવશ્ય ભગવાન તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ કરશે અને આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જે લોકોને સૂર્ય અને ચંદ્રની યુતિ છે આવા લોકોએ કયા ઉપાય કરવા જોઈએ જાણીશું, પરંતુ એ પહેલા એક કોલર મિત્રને સાંભળીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હલો. અરે બોલો. મારી દીકરા ને દીકરી માટે પૂછવાનું. અરે તમારા વ્યાજ ની જન્મ તારીખ બોલી જાવ તો. 22/4/2010. 22/4/2010. સમય 5:30. સાંજે 5:30. પછી જન્મ નું સ્થળ પોરબંદર. ઓકે, શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય માટે પૂછવું છે. ભણવા માટે જરા કોલી છે ને. ચલો હવે આપણે એમના જન્માક્ષર ની વાત કરીએ. કન્યા લગ્ન ની કુંડલી ની અંદર શનિ મહારાજ છે, થોડી જિદ્દી પ્રકૃતિ તો થશે. ચંદ્ર મંગળ નો લક્ષ્મી યોગ છે અને મંગળ નીચસ્થ છે. અમુક સમય અંતરે એનું કોન્ફિડન્સ લેવલ પણ ઘટી જશે. ભાગ્યસ્થાન ની અંદર સ્વગ્રહી શુક્ર મહારાજ છે, પૈસાની સુખાકારી સારી આપશે. સપ્તમાધિપતિ ગુરુ મહારાજ પોતે ખાડે બિરાજમાન છે. જ્ઞાનનો કારક ગુરુ અને સુખસ્થાનનો અધિપતિ, બુદ્ધિના સ્થાનનો અધિપતિ ગુરુ પોતે ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે બુદ્ધિ સારી છે. પણ ઇતર એક્ટિવિટીઝની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવડાવે. સારા અભ્યાસનું સુખ મળે અને સારો લાભ મળે એના માટે રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનું કહો. બની શકે તો બુધ અસ્તનો છે, વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવાનું કહો, એનાથી પણ સારો લાભ રહેશે. મંગળ મહારાજ નીચસ્થ છે, એના માટે રોજને માટે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરાવજો. અવશ્ય અભ્યાસની અંદર આગળ વધશે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ એના દ્વારા એને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, જે લોકોને સૂર્ય અને ચંદ્રની યુતિ હોય આવા લોકોએ સોમવારના દિવસે ભગવાન શંકર ઉપર, એટલે કે ભગવાન શિવની પૂજા કરીને ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરવો જોઈએ. જરૂરિયાતવાળા વ્યક્તિને ચંદ્ર સંબંધિત વસ્તુનું દાન કરવું જોઈએ. દૂધનું દાન કરી શકો, ચોખાનું દાન કરી શકો, સફેદ કપડાનું દાન કરી શકો. આવી વસ્તુનું દાન કરવાથી પણ સૂર્ય ચંદ્રની યુતિ તમને નેગેટિવ અસરમાંથી પોઝિટિવ અસર પ્રાપ્ત કરાવડાવશે અને સારો લાભ આપશે. સવારના પોરમાં બની શકે તો વહેલા ઉઠવાનું રાખો અને રાત્રિના સમયે જલ્દી સુવાનું રાખો. એનાથી પણ આ સૂર્ય ચંદ્રની યુતિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને સારો લાભ બની શકશે. અને બને તો અમાવસ્યાનું વ્રત પણ રાખવું જોઈએ, તો એના દ્વારા પણ તમને સારો લાભ મળી શકે. બીજા એક કોલર મિત્રને આપણે સાંભળીએ, એની સમસ્યાનું સમાધાન કરવા પણ આપણે પ્રયત્ન કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. હા, ઘનશ્યામભાઈ બોલું. હાજી. હા, આપણે બાબા વાસે પૂછવાનું છે. તો નામ, તારીખ, સમય ને સ્થળ? યુગુ નામ છે. તારીખ? તારીખ છે 6/10/2016. 6/10/2016. સમય? જન્મ સમય છે 4:55. સવારે કે સાંજે? સવારે. સવારે. વેરી ગુડ. જન્મ સ્થળ? બોટાદ. શું પ્રશ્ન પૂછવાનો હતો? એ ભણવામાં હોશિયાર નથી સર. ભણવામાં હોશિયાર નથી તો એને હોશિયાર કરવો છે. હા, પણ ગુસ્સો કેટલો બધો કરે છે. બહુ ગુસ્સો કરે છે તો પણ એટલો. ચાલો હવે વાત કરી લઈએ જન્માક્ષર ની. પહેલી વાત એવી છે કે સિંહ લગ્ન ની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે. ગુસ્સાનું પ્રમાણ વધારે રખાવે, અમુક સમયે એને એકલું રહેવું ગમે. ચંદ્ર શનિ નો વિષયોગ છે, ક્યારેક ગુસ્સાની અંદર શું કરે એને ખબર જ ના રહીએ. ક્યારેક મનને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. પાંચમા સ્થાનની અંદર ધનરાશિનો મંગળ બિરાજમાન છે અને સૂર્ય, ગુરુ અને બુધ આ ત્રણ ગ્રહો સાથે છે. બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝ ની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ, એટલે કે બીજી પ્રવૃત્તિઓમાં, એમ કહી શકું કે ભણવા કરતા બીજી પ્રવૃત્તિની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવે. ટીવી જોવી, મોબાઈલ જોવો, બહાર રખડવા જવું, આ બધામાં એનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી એને સારો લાભ મળી શકે? એક તો આના માટે અત્યારે બુધની મહાદશા છે, ધી બેસ્ટ મહાદશા છે, કારણ કે બુધ આનો સ્વગૃહી છે. માટે આને કયા ઉપાય કરવા જોઈએ? પહેલા સ્થાનમાં રાહુ છે ને ચંદ્ર શનિ નો વિષયોગ છે, એની પૂજા એક આપ અવશ્ય કરાવો. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવો. દર સોમવાર અને બુધવારે ભગવાન શંકર ઉપર અભિષેક કરવાનું કહો. એનાથી પણ આપને સારો લાભ મળી શકશે. કાળસર્પ દોષની પૂજા કરાવી અત્યંત જરૂરી રહેશે. વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે રનેત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં કામકાજમાં તમને સામાન્ય થાકનો અનુભવ થતો જણાશે. ભૂમિ, મકાન, વાહન સંબંધિત લેવેચની અંદર પણ આપને સારી સફળતા મળવાના સુંદર મજાના યોગો બની રહ્યા છે. આજે વ્યવસાયની અંદર તમારી અનુકૂળતા રહેશે અને તમને સારો લાભ મળી શકે. ઈષ્ટ મિત્રોનો
सुंदर मजानो तमने सहयोग प्राप्त थतो जणाशे। कयो उपाय आजे करवो जोईए? आजना दिवसनी अंदर तुला राशिवाळा जे जातको छे एने भगवान लक्ष्मी अने नारायणनी पूजा अवश्य करवी जोईए, अवश्य तमने सारो लाभ मळतो जणाय। वृश्चिक राशिनी वात करीए, वृश्चिकना अक्षर जे नने य जेनो स्वामी बने छे मंगल महाराज। आर्थिक बाबतनी अंदर आजे तमने सारो लाभ मळवाना संपूर्ण चांसेस बनी रह्या छे। नौकरीनी अंदर, व्यवसायनी अंदर तमने सारो लाभ मळी शके छे। जूनी वस्तुओ वेची अने नवी वस्तु लेवाना पण आजे सुंदर योगो छे। वाहन चलाववामां आजे तमारे परेजी राखवी बहु ज जरूरी रहेशे। कयो उपाय आजे करवो जोईए? आजे तमारे सारो लाभ जोईए छे तो भगवान कृष्णना बाल स्वरूपनी तमे पूजा करो, माखण अने मिश्रीनो भोग अर्पण करो अने भगवानना मंत्रनो जप करो, अवश्य आपना कार्यो सिद्ध थता जणाशे। दर्शक मित्रो, आपने खास करीने आजे आपणे वात मोहिनी एकादशीनी करी रह्या छीए। पहेला आपने जणावी दऊं, आगामी 25/5 अने 26/5ना रोज हूँ तमने सूरतनी अंदर मळीश। एटले जे लोकोने सूरतमां मने रूबरू मळवुं छे, तमारी समस्यानुं समाधान मेळवुं छे, अवश्य फोन कॉल्स उपर अपॉइंटमेंट आप नोंधावी देशो। रोकाईए एक नानकडा एवा विराम माटे, क्यांय न जशो, જોતા રહો તમારી મનપસંદ ચેનલ વીટીવી ગુજરાતી। જય ગણેશ। ત્યારબાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી છે અને આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ થોડાક સમયની અંદર જ જાહેર થવાનું છે। તો પ્રથમ તો જે દર્શક મિત્રોના સંતાનો ધોરણ 12ની અંદર અને ગુજકેટની અંદર અભ્યાસ કરી રહ્યા હતા અને આજે એનું પરિણામ જાહેર થવાનું છે, આવા દરેક દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ। તમે તમારા જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરો અને તમને સારો એવો લાભ મળે એવા સુંદર આશીર્વાદ ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે। જીવનની અંદર ક્યારેય નિરાશ નહીં થવાનું, હંમેશાને માટે આશાવાદી થઈ અને આપણે આપણા કાર્યો કરીએ તો અવશ્ય આપણને લાભ પણ મળતો જ હોય છે। વાત કરી લઈએ દર્શક મિત્રો આગળ ધન રાશિની। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। આવા ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક રોકાણ માટે ઉત્તમ સમય તમને આજે જણાઈ રહ્યો છે। માનસિક તનાવથી આજે પરેશાની તકલીફમાં વધારો થશે। સહકર્મચારી વર્ગનો પણ આજે તમને સારો સહયોગ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। આજે લોભની અંદર આવી, લાલચની અંદર આવી અને કોઈ પણ કામ ન કરવું જોઈએ, કારણ કે લોભ પાપનું મૂળ છે। હંમેશાને માટે જે વ્યક્તિ લોભી હશે આવા વ્યક્તિઓનું ધન ક્યાંક ને ક્યાંક ધૂતાઈ જતું હશે, માટે બની શકે તો તમારે લોભ અને લાલચ ન રાખવા જોઈએ। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસમાં ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ અર્પણ કરો, અવશ્ય આપને સારી સફળતા મળશે। ને વાત મકર રાશિની કરીએ, મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। આવા મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો આજે તમને ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર આવકમાં વધારો થતો જણાય ને સંતાનને લગતા પ્રશ્નની અંદર પણ તમને સારી એવી રાહત મળતી જણાશે। આજે નાની નાની મુશ્કેલીની અંદરથી માર્ગ કાઢી અને તમે સફળતાના શિખરોને અવશ્ય સર કરી શકશો। કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જે જાતકો છે આ જાતકોએ આજના દિવસમાં ભગવાન વિષ્ણુના 1108 નામ એનો જપ અવશ્ય કરવો જોઈએ, આપને સારો લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, આજે મોહિની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવી જોઈએ। દક્ષિણાવર્તી શંખની પૂજા કરી કોઈ ગરીબને વસ્ત્રનું દાન અને અન્નનું દાન કરવામાં આવે તો પણ અવશ્ય આપને સારો લાભ મળી શકે, કારણ કે ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરનાર દેવ છે। વસ્ત્ર અને અન્નનું દાન કરવાથી આપને સારો લાભ મળી શકે। બીજા કયા ઉપાય કરવા જોઈએ? પરંતુ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો, જય ગણેશ। નામ, તારીખ, સમય અને સ્થળ? એની જન્મ તારીખ છે 1899 અને સમય બપોરે 3:50 છે અને સ્થળ અમદાવાદ છે, એટલે બાબાને સરકારી ભરતીઓ હોય એના ફોર્મ ભરેલા છે, એટલે એને સરકારી નોકરીમાં કેવી સફળતા રહેશે તો એમ કે આગળ સરકારી કરે અને એને નોકરીમાં લેવાનું ટિકિટમાં। ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ બેન, ગવર્મેન્ટ જોબ સરકારી નોકરિયાત એના માટે હંમેશાને માટે સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે। તમારા બાબાના જન્માક્ષરની અંદર તુલા લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર છે, સપ્તમ સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, કર્મસ્થાનની અંદર શુક્ર અને રાહુ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે અને ભાગ્યસ્થાનમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે। ગવર્મેન્ટ જોબ માટે પોતે પ્રયત્ન કરે તો અવશ્ય એને ભાગ્યની અંદર છે એટલે મળી શકે, કારણ કે લાભાધિપતિ ભાગ્યસ્થાનમાં સ્વગૃહ ખાસ કરીને સૂર્ય મહારાજ બિરાજમાન છે।
लाभस्थान नो अधिपति सूर्य पोते भाग्यस्थान में बुधनी साथे होवाना लीधे ने त्यां बुध स्वगृही होवाना लीधे अवश्य गवर्नमेंट जॉब माटे प्रयत्न करशे तो एने लाभ मळी शकशे, परंतु कर्मस्थान में राहु छे ने ए अमुक अमुक समयांतरे रुकावटो उत्पन्न करावडावशे। एना माटे चांदी नो नक्कर हाथी तमारा घर नी अंदर राखो, एनाथी सारो लाभ रहेशे। दशमे राहु छे, जेनो राहु दशमे एनो वेरी वशमे, बनी शके तो भगवान शंकर नी उपासना करीने जवनो लोट पण माछलीने अर्पण करवाथी सारा लाभो मळशे अने राहुने लगती समस्या दूर थशे અને સુંદર મજાના લાભો પ્રાપ્ત થતા જણાય। કેતુ હંમેશાને માટે મહત્વકાંક્ષા ઈચ્છા પણ વધારતો અને સુખસ્થાનમાં કેતુ મહારાજ છે। બની શકે તો જે પશ્ચિમાભિમુખ શિવાલય હોય એની અંદર ધજાનું દાન કરવું જોઈએ, એનાથી પણ સારો લાભ મળી શકે। બીજા એક કોલર મિત્રને સાંભળીએ, એની સમસ્યાનું સમાધાન કરીએ। હલો, જય ગણેશ મુકુંદભાઈ। જય ગણેશ। મારા માટે પૂછવું છે, મારું નામ હર્ષ, 16-3-2000 સમય 00000 પાછા 00 મૂકી દઉં? હા, ઓકે। જન્મ સ્થળ બિરમગામ। શું પ્રશ્ન પૂછવાનો હતો હર્ષભાઈ? મારું સિવિલ એન્જિનિયરિંગ નું ગ્રેજ્યુએશન હાલ પતિ છે અને હું યુપીએસસી નું પરીક્ષા આપવા માંગુ છું, તો એમાં સફળતા મળશે મને? અને મારે અત્યારે કયા નંગ પહેરવા જોઈએ? ચલો, હવે પહેલી વાત તો એ છે કે વૃશ્ચિક લગ્ન ની કુંડલી તમારી છે, સૂર્ય મીન રાશિની અંદર બિરાજમાન છે। ગઈકાલે જ મેં સૂર્ય અને ગુરુના સંબંધ વિશે વાત કરેલી હતી કે જેને સૂર્ય ગુરુનો સંબંધ હોય એવા વ્યક્તિને આર્થિક સફળતા જબરજસ્ત સારી મળે, આવા વ્યક્તિઓ યશમાન અને પ્રતિષ્ઠા પણ મેળવી શકે। હવે તમારા જન્માક્ષરની અંદર ભાગ્યસ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે અમુક અમુક સમયાંતરે માઇન્ડ તમારું દ્વિધામય કરે, એટલે મનની સ્ટેબિલિટી તમારામાં હોવી બહુ જરૂરી છે। જો મનની સ્ટેબિલિટી હશે, જે તમે સાયન્ટિફિકલી રીઝનથી વસ્તુ ઉપર વિશ્વાસ બેસે છે, બાકી ભરોસો નથી બેસતો, આ વસ્તુને તમે દૂર કરશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકશો। ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવાથી આપને સારો લાભ મળતો જણાય, પરંતુ તમારે નંગની જો વાત કરવામાં આવે તો તમારો પંચમાધિપતિ ખાડે છે, ઓલરેડી લગ્નાધિપતિ પણ તમારો ખાડે બિરાજમાન છે। મારી દ્રષ્ટિએ તમારે નંગની અંદર કોઈ પણ પ્રકારના અત્યારે નંગ ન પહેરવા જોઈએ, તો અવશ્ય આપને આપના જીવનમાં લાભ મળતો જણાશે ને સારી સફળતા પણ મળી શકે। રોજ સવારે ભગવાન સૂર્યને જલ અર્પણ કરો અને ખાસ કરીને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરો, સારો લાભ મળતો જણાય। દર્શક મિત્રો, વાત કરીએ કુંભ રાશિની। કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, ષ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં આર્થિક બાબતે તમને ઉતાર ચઢાવ સારા એવા જોવા મળશે। આજના દિવસની અંદર જે કુંભ રાશિવાળા જાતકો છે એને પ્રેમ સંબંધોની અંદર પણ તમારું મન પ્રસન્ન અને આનંદિત રહેતું જણાય। આજે ખાસ કરી અને કુંભ રાશિવાળા જાતકોએ સાથી મિત્રોનો ઓછો સહકાર મળી શકે છે અને પૈસાની લેવડ અને પૈસાની દેવડમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજે બની શકે તો ભગવાન વિષ્ણુને તમે કમળ કાકડી અર્પણ કરો, વિષ્ણુ અને લક્ષ્મીને કમળ કાકડી અર્પણ કરો, અવશ્ય સારો લાભ રહેશે। વાત મીન રાશિની કરીએ, મીનના અક્ષર છે ડ, ચ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। આવા મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની બાબતની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય। આજના દિવસની અંદર ખાસ વ્યવસાય અને પરિવાર આ બંનેને સાથે નહીં રાખો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો બની રહ્યા છે અને આજે પરિવારમાં સાધારણ અશાંતિનું વાતાવરણ પણ તમને જોવા મળી શકે છે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજે જો તમારે સારો લાભ જોઈએ છે તો ભગવાન કૃષ્ણના મંત્રનો જપ કરો, ક્લીમ કૃષ્ણાય નમઃ। આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળશે અને કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શક મિત્રો, આજે મોહિની એકાદશીના દિવસે તમે કયા એવા ઉપાયો કરશો કે જે ઉપાયો દ્વારા તમને સારી સફળતા મળી શકે? તમારી કુંડલીની અંદર સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે છે, તો એના માટે પણ તમારે કયા ઉપાય કરવા જોઈએ? આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરીશું, પરંતુ રોકાઈએ એક નાનકડા એવા વિરામ માટે। આપ ક્યાંય ન જશો, જોતા રહો તમારી મનપસંદ ચેનલ વીટીવી ગુજરાતી। જય ગણેશ। વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી છે, આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ ને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે અને ખીરનો જો એને ભોગ અર્પણ કરવામાં આવે તો તમને ઉત્તમ પ્રકારનું ફળ મળી શકે છે। વાત આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર વડીલ તેમજ સંતોની સેવા કરવાથી આપને સારો લાભ મળતો જણાશે। આજે શું ન કરવું જોઈએ? આજે અભિમાન ન કરવું જોઈએ, કારણ કે અભિમાન કોઈનું ટકતું જ નથી, પછી ભલે પૈસાનું અભિમાન હોય કે પછી ભલે રૂપનું અભિમાન હોય કે પછી ભલે સંબંધોનું અભિમાન હોય, ક્યારેય અભિમાન કોઈ પણ વાતનું ન કરવું જોઈએ। ચપટી માટીની પણ દરેક વ્યક્તિને જરૂરિયાત પડતી
થતી હોય છે. આજે કયા મંત્રનો જપ કરવાનો? ઓમ અમ પ્રદ્યુમ્નાય નમઃ. આ મંત્રનો જપ અવશ્ય આપને સારો લાભ આપી શકશે. ને આજે દાનની વાત કરીએ તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર આપે કેળાનું દાન કરવાથી આપને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી છે ને આજે શ્રીમદ ભાગવતનો પાઠ કરવો જોઈએ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ તો અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે ને તમારો દિવસ અને આ સમય પણ આનંદમય અને મંગલમય રહેતો જણાશે. તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અવશ્ય અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી સમસ્યાનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. અવશ્ય આપ નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. તારીખ 25/5 અને તારીખ 26/5 રોજ તો હું આપને સુરતમાં જ મળીશ. તો આજના દિવસની અંદર આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.